नमस्कार मित्रों, हूँ हरिवंदन चौकसी, आप सौनु स्वागत करूँ छूँ। मित्रों, आजना वीडियो में आपनों खूब खूब स्वागत है। मित्रों, रोजनी जेम आजे पण जोईए आपने आजनू दैनिक राशिफळ। मित्रों, ते पहला जाणीए आपने आजनू पंचांग। विक्रम संवत 2078, ईस्वी सन 2022, फागण वद बीज, तारीख 20/3/2022 ने रविवार। मित्रों, आजनो सूर्योदयनो समय सवारे 6:44 और सूर्यास्तनो समय सांजे 6:51। मित्रों, आजना जन्मेला बाळकोनी राशि रहेशे कन्या अने नक्षत्र छे हस्त। तो मित्रों, हवे शुरू करीए आपने आजनुं राशिफळ। शुं तमे डॉक्टरथी रिपोर्ट कराईने कंटाळी गया छो? तो चालो जाणीए आपणे आपणी जन्मकुंडळीथी आपणने कयो रोग थयो छे अथवा થવાની સંભાવના। તો શું કરવું જોઈએ? તો એક જ ઉપાય છે, તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર। શું એનાથી જિંદગી બદલાશે? જો કરશે તો જરૂર બદલાશે। લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે। શું વાત કરે છે? હા ભાઈ, જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય, તેવી જ રીતે આ લાલ કિતાબ નો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે। તો ચલો ના, લાલ કિતાબ ના ઉપાય થી ચાલો બનાવી આપની પોતાની લાલ કિતાબ। નીચે સ્ક્રીન પર ચાલતા નંબરોથી તમે અમારો સંપર્ક કરી શકો છો। તો મિત્રો, હવે જોઈએ આપને પહેલી રાશિ, મેષ રાશિ। મેષ રાશિવાળા માટે આજે કુટુંબમાં ખરેખર એક સારું વાતાવરણ જોવા મળે, થોડો સંતોષ પણ થાય। પણ મિત્રો, આજે કોઈ ઉતાવળિયો નિર્ણય નહીં કરતા, ઉતાવળિયા નિર્ણયમાં આજે તમને તકલીફ પડી શકે છે। આજે છે ને ભૂતકાળના વિચાર નહીં કરતા અને ભવિષ્યનું આયોજન નહીં કરતા, વર્તમાનમાં જીવજો, ચોક્કસ ફાયદો થશે। વૃષભ રાશિ, વૃષભ રાશિવાળાએ આજે બને ત્યાં સુધી કોઈ અજાણ્યા માણસ પર વિશ્વાસ નહીં કરવો, વિશ્વાસઘાત થવાની ખૂબ મોટી સંભાવનાઓ છે। આજે કુટુંબની બાબતમાં થોડી સ્પષ્ટતા તમારે કરવી પડે, કરી લેજો। કારણ કે જ્યારે આપણે સ્પષ્ટતા નથી કરતા તો એ સમસ્યાઓ મોટી થતી જાય, તો ચોક્કસ આ બાબત પર ધ્યાન જરૂરથી આપજો। મિત્રો, આજે કંઈક પ્રવાસ અંગે ખર્ચ કરવો પડે તો કરી નાખજો, કુટુંબની એકતા માટે ઘણીવાર આવા ખર્ચા આપણે કરવા પડે છે। મિથુન, મિથુન રાશિવાળા માટે આજે પારિવારિક પ્રવાસનું આયોજન દેખાઈ રહ્યું છે। મિત્રો, પ્રવાસ જરૂર કરજો પણ ધનનો વ્યય નહીં કરતા, ખોટા ખર્ચા નહીં કરતા, નહીં તો કાલે તમને તકલીફ પડી શકે। તે સિવાય જે લોકો છૂટક ધંધો કરે છે ને એ લોકો આજે કાર્યમાં ખૂબ સારી સફળતા મેળવશે। કર્ક રાશિ, કર્ક રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો। મિત્રો, આજે તમે કોઈક ધાર્મિક કાર્યનું ચોક્કસ આયોજન કરશો અને આ ધાર્મિક કાર્ય તમારા જીવનમાં ખરેખર બહુ મોટો બદલાવ લાવે। મિત્રો, આજે તમે તમારું મનનું ધારેલું કાર્ય પૂર્ણ કરી શકશો, પણ મિત્રો બને ત્યાં સુધી કોઈની સાથે વાદ વિવાદ નહીં કરતા। સિંહ રાશિ, સિંહ રાશિવાળા માટે પણ આજે પરિવારની એકતાનો સંતોષ મળે, બધાને જોઈને આનંદ મળે, સંતોષ થાય। મિત્રો, આજે આપણે જિંદગીમાં એવો એક અહેસાસ મેળવાય કે ભાઈ ધીરજના ફળ મીઠા કોને કહેવાય, એનો આજે અનુભવ ચોક્કસ થશે। કન્યા, કન્યા રાશિવાળા માટે આજે ભૂતકાળમાં કરેલી મદદ લાભ લઈને આવે, કદાચ જે મદદ કરી હોય એનાથી ડબલ લાભ મળે આજે। આજે મિત્રો ઉતાવળ નહીં કરતા, ધીરજતાપૂર્વક દિવસ પસાર કરશો તો વધુ ફાયદાઓ મળશે। તુલા, તુલા રાશિવાળા માટે પણ આજનો દિવસ સારો। મિત્રો, આજે તમે કંઈક નવી સંપત્તિ લેવાનું વિચારી શકો છો, નવી જમીન લેવાનું, કોઈ નવો ફ્લેટ, કોઈ ફેક્ટરી, આવી કોઈક પણ સંપત્તિ લેવાનું આજે આયોજન થાય, લઈ શકો છો, એનો સોદો કરી શકો છો, જોવા જઈને નક્કી કરી શકો છો, ઘણા બધા ફાયદા આજે તમને મળવાના છે। આજે મિત્રો દાંપત્ય જીવનમાં સુખ બનાવી રાખજો, ત્યાં વાદ વિવાદ નહીં કરતા। વૃશ્ચિક, વૃશ્ચિક રાશિવાળા માટે આજે ધારેલું કામ આગળ વધારી શકાય, થોડીક ધીરજની જરૂરિયાત પડશે, થોડીક સલાહની જરૂરિયાત પડશે, પણ મિત્રો અંગત સંબંધો ખોટા પાટે ન ચડી જાય એનું ધ્યાન રાખજો, નહીં તો કોઈ ખોટો વ્યક્તિ જીવનમાં આવી ને જીવનને બરબાદ કરી શકે છે। ધનરાશિ, ધનરાશિવાળા માટે આજે કંઈક નવીન કાર્ય શુભારંભ કરી શકો છો, જીવનને એક સરળતા આપી શકશો અને સામાજિક સંબંધોમાં બહુ સરસ મીઠાશ તમે આજે લાવી શકશો। મકર, મકર રાશિવાળા માટે આજે જે સમસ્યાઓ સૂઈ ગયેલી
જેને આપણે ભૂલી ગયેલા એ સમસ્યા ફરી પાછું માથું ઊંચકીને આપણી સામે આવતી દેખાય છે, તો એની પર ચોક્કસ ધ્યાન આપજો. આજે છે ને તમે જે કાર્ય કરશો ને તેનો લાભ કોઈ બીજા લઈ જશે, તો આનાથી તમને થોડીક તકલીફ થાય, પણ ધીરજ રાખજો. આપણા કરેલા કર્મનું ફળ તો આપણને જ મળે, કાર્યનું ફળ ભલે બીજાને મળે પણ આપણા કર્મનું ફળ આપણે મળે છે. તો આ બાબત ધ્યાનમાં રાખીને દિવસ શાંતિથી પસાર કર. કુંભ રાશિ. કુંભ રાશિવાળાએ આજે પોતાના સ્વભાવને બદલવાની જરૂરિયાત છે. મિત્રો, આજે તમારે તમારા પરિવારની જરૂરિયાત પડશે, એના સહયોગની જરૂરિયાત પડશે. આજે તમારે છે તમારા આર્થિક પાસાઓમાં ધીરજ રાખવાની છે, અને યોગ્ય માણસની સલાહ લઈને આગળ વધશો તો દિવસ સારો સાબિત થશે. મીન રાશિ. મીન રાશિવાળાએ આજે થોડુંક સજાગ રહેવાનું. મિત્રો, આજે તમારી સાથે કોઈક અજાણ્યો વ્યક્તિ વિશ્વાસઘાત કરી શકે તો ચોકસાઈ જરૂર રાખજો. આજે છે ને તમારા ઘણા દિવસથી અટકેલા કામ તમારે બહુ વ્યવસ્થિત આયોજન કરીને પૂરા કરવા પડશે, તો એમાં કોઈક યોગ્ય વડીલની સલાહ લેજો. એ તમને કંઈક એવી રીત બતાવે જેનાથી તમારું કાર્ય સફળતાથી પૂર્ણ થઈ જાય. તો મિત્રો, આ હતું તમારા માટે આજનું રાશિફળ. હવે જોઈએ આજનો સુવિચાર. મિત્રો, દિલ એ સૌથી મોટી કબર છે. સાંજ પડતા પડતા સુધીમાં આપણે કેટલા બધા અહેસાસોને એમાં દફન કરી દઈએ છીએ. ચોક્કસ ઘણી બધી વાત મનની મનમાં જ રહી જાય છે. તો મિત્રો, દિલ એ સૌથી મોટી કબર છે જેમાં ઘણા બધા રાજ દફન થયેલા હોય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદકીય સલાહનો. મિત્રો, આંતરડામાં જો મળ જામી ગયા હોય ને તો રોજ એક ટામેટાનો રસ કરીને પી જાઓ. આનાથી પેટમાં જામેલો મળ છૂટો થઈને નીકળી જાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મિત્રો, સૂર્યનારાયણને વંદન કરીને, સૂર્ય નમસ્કાર કરીને દિવસની શરૂઆત કરશો તો ખરેખર ખૂબ સારા લાભ મળશે. તો મિત્રો, હું હરિયોદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ કાલે સાંજે 6 વાગે આ ચેનલ ઉપર. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.